પરરાષ્ટ્ર મહાસભાએ એક પ્રસ્તાવમાં અમેરિકાને જેરુસલેમની ઇઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા આપવાના નિર્ણયને પાછો લેવા કહ્યું છે. આ પ્રસ્તાવને ભારત સહિત 128 દેશોએ સમર્થન આપ્યું, જ્યારે માત્ર 9 દેશોએ જ પ્રસ્તાવના વિરોધમાં વોટ આપ્યો. 2G કેસના ચુકાદા બાદ રાજાએ કહ્યું, ટેલિકોમ સેક્ટરમાં મેં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું. ઇતિહાસ એ નહીં ભૂલે કે ક્રાંતિ લાવનારને ગુનેગાર માનવામાં આવ્યો હતો. ગુજરાતમાં 99 બેઠકો સાથે ભાજપે ફરી સત્તા મેળવ્યા બાદ બુધવારે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓપી કોહલીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજીનામું સોંપ્યું હતું. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલમાં થોડા સમય માટે લાઇટ ગુલ થતા દર્દીઓ પરેશાન થયા છે. લાઇટ ગુલ થતા તંત્રમાં દોડધામ મચી હતી. મહારા સમાજના ગુરુ સૈયદના આલિકદર મુફદલ મૌલાએ પોતાના સમાજના લોકોને કહ્યું છે કે તે વેસ્ટર્ન ટોયલેટના બદલે ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરે. તેમનો દાવો છે કે આ પહેલ સારા સ્વાસ્થ્ય અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે મદદરૂપ થશે. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે તેને દહેજમાં ઇનોવા કાર ન લાવી તો તેના સાસરિયાઓ તેને કેદ કરી રાખી અને મારપીટ કરી. વિરાટ અને અનુષ્કાએ ગુરુવારે દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનમાં પીએમ મોદીએ પણ હાજરી આપી તેમને શુભકામનાઓ પાઠવી હતી. શિવસેનાના દિવંગત નેતા બાલાસાહેબ ઠાકરે પર બનનારી બાયોપિકનું ટીઝર ગુરુવારે લોન્ચ કરવામાં આવ્યું. આ ટીઝર સદીના મહાનાયક અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું. યોયો ટેસ્ટમાં પાસ ન થઈ શકવાના કારણે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહેલા ક્રિકેટર સુરેશ રૈનાએ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરુમાં થયેલા યોયો ટેસ્ટને પાસ કરી લીધું છે. સાથે સાથે તેણે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કર્યો છે. મનીષ પાંડેએ એક ફૂલટોસ બોલમાં થર્ડ પર સિક્સ ફટકારી. એમ્પાયરે આ બોલને નો બોલ ગણાવ્યો તો એની આગળના બોલ પર મનીષે ચોગ્ગો ફટકારી દીધો. આ રીતે તેણે એક લીગલ બોલમાં 11 રન લઈ લીધા અને એક ઓવરમાં કુલ 21 રન જોડી કાઢ્યા.